કોરોના મહામારી સમયે ઘણી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ દ્વારા છાત્રોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ભુજની ચાણક્ય શાળા દ્વારા પણ છાત્રોને ઓનલાઈન શિક્ષણ તથા ઓનલાઈન એડમિશન આપવામાં આવી રહ્યું છે. આ અંગે ચાણક્ય ગ્રુપના સીઈઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ મહેશ મેમન, સીઈઓ ચાણક્ય ગ્રુપ ભુજ કચ્છ. આપ જે બાબતે આજે પ્રશ્ન પૂછી રહ્યા છો કે આપણે COVID-19ની મહામારીથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ અને એનામાં સરકારશ્રીનો જે આદેશ છે એ મુજબ આપણે ઓનલાઈન અને વર્ચ્યુઅલ ટીચિંગ ઉપર ફોકસ કરી રહ્યા છીએ અને સાથે સાથે જ્યારે નવું સત્ર જૂનમાં સ્ટાર્ટ થવાનું હોય છે ત્યારે અત્યારે એડમિશન પ્રક્રિયા પણ ચાલતી હોય છે અને એ પણ આ કારણોસર ફિઝિકલ ચાલી શકે એમ નથી, એટલે એ વર્ચ્યુઅલ બેઝ ઉપર ચાલી રહી છે. હું બંને બાબતની ચર્ચા કરું તો પહેલી વસ્તુ છે વર્ચ્યુઅલ ટીચિંગ. ગઈ 16 માર્ચ 2020થી સ્કૂલ બંધ છે. લોકડાઉન જાહેર કરવામાં આવ્યું એનાથી 15 થી 20 દિવસ પહેલાં જ સ્કૂલ્સ બંધ કરી દેવામાં આવી હતી. તો જ્યારે 16 માર્ચના સ્કૂલ બંધ થઈ એના 2 જ દિવસ પછી અમે જે એજ્યુકેશન સ્ટાર્ટ કર્યું હતું એ વર્ચ્યુઅલ બેઝ ઉપર એજ્યુકેશન સ્ટાર્ટ કર્યું હતું. શરૂઆતમાં ઝૂમ એપ્લિકેશનની મદદથી બાળકો સાથે રિવિઝનનું એક કાર્યક્રમ ગોઠવ્યું હતું કે જ્યાં એક્ઝામ્સ લેવાની હતી એવું અમારા ધ્યાનમાં હતું, કેમકે ત્યારે તો બધી પરિસ્થિતિ એટલી બધી ગંભીર નથી અને ખ્યાલ નહોતું કે હવે એક્ઝામ્સ પણ માસ પ્રમોશન આવશે, એટલે એ બધું રિવિઝન ચાલતું હતું. એ પછી ઝૂમ એપ્લિકેશનને અમે થોડુંક સાઈડમાં રાખતા જે વર્ચ્યુઅલ ટીચિંગ છે, વર્ચ્યુઅલ ટીચિંગમાં વધારે ફોકસ કર્યું અમે માઇક્રોસોફ્ટ ટીમ્સ ઉપર, જેનામાં લાઈવ છોકરાઓ સાથે અમારા શિક્ષકો કમ્યુનિકેટ કરે છે અને એમાં ટીમ્સની મદદથી એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપવાનું હોય અથવા તો છોકરાઓને વ્હાઇટબોર્ડ ઉપર લાઈવ ટીચિંગ કરાવવાનું હોય, એમના ડાઉટ સોલ્વ કરાવવાના હોય અથવા તો કોઈ પણ રીતે એક લાઈવ ક્લાસરૂમ જ લાગે, એમને એવું ફીલ ન થાય કે એ લોકો સ્કૂલના એક ક્લાસરૂમથી દૂર છે, એવું આખું એક સેટઅપ અમે રેડી કરેલું છે જે અમારા શિક્ષકો એમના ઘરેથી પોતાના લેપટોપ્સથી ઓપરેટ કરે છે અને બાળકો એમના ઘરે બેસીને એમના લેપટોપ, મોબાઈલ ફોન અથવા તો સ્માર્ટ ટીવીથી ઇવ્યૂ કરીને કમ્યુનિકેટ કરે છે શિક્ષકો સાથે. હા, ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અમારે ત્યાં પણ સ્ટાર્ટ થઈ છે અને એના માટે પણ અમે ગૂગલ ફોર્મ દ્વારા જ એપ્લિકેશન મંગાવીએ છીએ પેરેન્ટ્સ પાસેથી. જે પણ ઇન્ટરેસ્ટેડ હોય છે એમને ઓન કોલ ક્વેરીઝ અટેન્ડ થાય છે અને જે પણ ક્વેરીઝ આવે છે એમને ઇન્ટરેસ્ટેડ પેરેન્ટ્સને અમે એક ફોર્મ મોકલાવી દઈએ છીએ. એ ફોર્મ ભરીને જ્યારે અમને પરત મોકલાવે છે એટલે અમારો ક્લાઉડ સ્ટોરેજ ઉપર એ ફોર્મ આવી જતું હોય છે અને એને ધ્યાનમાં રાખીને આગળની જે પણ પ્રક્રિયા કરવાની હોય છે અમે એમને ઇન્ફોર્મ કરીએ છીએ. બાકી અમે ફાઇનલ કન્ફર્મેશન માટે એવું જ કીધું છે વાલીઓને કે થોડાક દિવસો હજી રાહ જુએ, કેમકે 31 મે સુધી લોકડાઉન પૂરું થાય અને ડીઓ સાહેબના પણ આદેશ છે કે લોકડાઉન પછી ફાઇનલ કન્ફર્મેશન આપણે આપીએ જેથી કરીને પેરેન્ટ્સને પણ કોઈ તકલીફ ન પડે અને આગળ જતા સ્કૂલને પણ કોઈ તકલીફ ન પડે, કેમકે અત્યારે LC ની વેરિફિકેશન હોય અથવા તો બીજું કોઈ હોય અને અહીંયા એમને બોલાવવું પડે અને તકલીફ થાય એના કરતાં આપણે એકદમ 100% સ્કૂલ કેમ્પસે બધી જ એન્ટ્રી બ્લોક કરી રાખી છે. નથી કોઈ પેરેન્ટ્સને LC માટેની એન્ટ્રી આપતા, નથી એડમિશન્સ માટેની આપતા, બધી જ ઇન્ક્વાયરીઝ વર્ચ્યુઅલી અટેન્ડ કરીએ છીએ અને 31 મે પછી જે આગળના આદેશ આવશે એ અનુસાર અમે આગળની પ્રક્રિયા હાથ ધરશું.